જામનગર શહેરમાં કોરોનાએ એક યુવાન જિંદગીનો ભોગ લેતા ફફડાટ થયો છે. મોરકંડાની જયશ્રીબેન કરજારિયા નામની 26 વર્ષીય યુવતીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલમાં કોરોનાના 59 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં મોટે ભાગે વૃદ્ધ દર્દીઓનો સમાવેશ થાય છે. તંત્રના અહેવાલ મુજબ જામનગરમાં કોરોનાના મૃતકોની સરેરાશ ઉંમર 66 વર્ષ છે, પરંતુ આજે કોરોનાગ્રસ્ત 26 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં કોરોના યુવાઓ માટે પણ ઘાતક હોવાનું સાબિત થયું છે. જામનગર શહેરમાં કોરોનાના વધુ 33 કેસ નોંધાયા છે. પત્રકાર પાર્થભાઈ સુપરિયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે આગામી અઠવાડિયામાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધવાની શક્યતા છે. અયોધ્યામાં આજે વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન થયું હતું. અભિજીત મુહૂર્તમાં વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કરી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઈંટ મૂકી હતી. આ ઐતિહાસિક પ્રસંગની સમગ્ર દેશમાં ઉજવણી થઈ હતી. દેશભરના મંદિરોમાં રામધૂન તથા વિશેષ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. જામનગરમાં પણ શ્રી બાલા હનુમાન મંદિર, પંચેશ્વર ટાવર પાસે મહાજનવાડીમાં આવેલ રામ મંદિરમાં રામ મંદિરના શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ તથા VHPના આગેવાનોએ રામભક્તો સાથે હર્ષોલ્લાસપૂર્વક આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરી હતી. હિન્દુ સેના દ્વારા પણ રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી નિમિત્તે 1992માં કાર સેવામાં ગયેલ જામનગરના કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પહેલે મેરે સાથ પ્રભુ રામજી કો માતા જાનકી કો જરા યાદ કર લે, ઉસકે બાદ હી મેં અપની બાત કો આગે બઢાઉંગા. શિયાવર રામચંદ્ર કી, શિયાવર રામચંદ્ર કી જય, શિયારામ જય શિયારામ. આજ યે જયઘોષ સિર્ફ શિયારામ કી નગરી મેં હી નહીં સુનાઈ દે રહા, બલ્કિ ઇસકી ગુંજ પૂરે વિશ્વભર મેં હૈ. સભી દેશવાસીઓ કો ઓર વિશ્વભર મેં ફેલે કરોડો કરોડો ભારત ભક્તો કો, રામ ભક્તો કો આજ કે ઇસ પવિત્ર અવસર પર કોટી કોટી બધાઈ. મોટી ખાવડીમાં રિલાયન્સ કંપનીના ગ્રીન સેક્ટરમાં રહેતા આશીષ ચાકરિયા સાથે 14 લાખની છેતરપિંડી થઈ છે. આશીષ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોફિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સોફિયા પોતે લંડનમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. સોફિયાએ આશીષને $40,000 મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. આ રકમના ક્લિયરન્સ માટે સોફિયાના સાગરીતોએ આશીષને જુદા જુદા બેંક ખાતામાં રકમ જમા કરાવવા કહ્યું હતું. આશીષે કુલ 14,45,000 બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. ત્યાર પછી સોફિયા તથા તેના સાગરીતોનો સંપર્ક થઈ શક્યો ન હતો. આશીષને $40,000 પણ મળ્યા નહીં. સમગ્ર ઘટનામાં પોતાની સાથે છેતરપિંડી થવાનું જણાતા આશીષે સોફિયા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરથી દ્વારકા જિલ્લામાં ઓખા સુધી નિયમિત કાર વડે અખબાર વિતરણ માટે જતા અરવિંદભાઈ પરમાર સાથે કરુણાંતિકા સર્જાય છે. ગનીભાઈ તરીકે જાણીતા અરવિંદભાઈનો 22 વર્ષીય પુત્ર ગૌરવ ગઈકાલે અરવિંદભાઈને બદલે અખબાર વિતરણ માટે કાર લઈ ઓખા ગયો હતો. તેની સાથે તેના મિત્ર ધર્મેન્દ્ર હંસરાજભાઈ રૂપડિયા તથા ક્રિશ અજયભાઈ રાઠોડ પણ જોડાયા હતા. ઓખાથી જામનગર રિટર્ન થતી વખતે મિલન કેશવજી પાંભર નામનો યુવાન પણ આ ત્રણેય મિત્રો સાથે જોડાયો હતો. જામનગર રિટર્ન થતી વખતે ભાટિયા નજીક બામણાસા ગામ પાસે રોજ ડુ એટલે કે નીલગાય અને ગાયોના થાણને કારણે ગૌરવ તથા તેના મિત્રોનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કાર 2 વખત ગળથૂલિયા ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચાલક 22 વર્ષીય ગૌરવ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ક્રિશ રાઠોડ, ધર્મેન્દ્ર રૂપડિયા તથા મિલન પાંજરે ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ગૌરવ પ્રથમ વખત જ અખબાર વિતરણ માટે ઓખા ગયો હતો અને કાર્ડનો ભેટો એને થઈ ગયો હતો.